આવી તો છે આમાં આવો સાહેબ બાઉ સાલું એવું લખ્યું છે ને આવો સાહેબ બાઉ એટલે પહેલાં પેલા સોલે જેવું લાગે છે એમ આવો સાંભા આવો અરે ઓ સાંભા બસ મજા તો રાખશું ને ભાઈ રાખ્યા વગર છૂટકો છે ને ભાઈ મજા મજા છે કરાવશું કરાવશું ભાઈ બધે યસ ગુડ ઇવનિંગ રામ રામ ફટાફટ જોડાજો ભાઈ ને બધાને કહેજો આજનું શુભ ચોગડ્યું શરૂ થઈ રહ્યું છે હર હર મહાદેવ ઓકે ને ભાઈ હવે આજે આપણે જોવાના છીએ કાર ધ એમ્પાયર ભવ્યાતિ ભવ્ય એક જબરજસ્ત સમયગારો છે મુઘલ કાર છે ને એક તો લેટેસ્ટ છે લેટેસ્ટ એટલે બધા રાજાશાહીમાં સૌથી છેલ્લી રાજાશાહી આ મુગલોની છે આ એવા રાજાઓ છે જેને મધ્યકાલીન ભારત થી આધુનિક ભારતનો સમય જોયો છે નોર્મલી તમે મુઘલો વિશે આપણે એક તો નાનપણથી આપણને ભણાય ભણાય કરવામાં આવે છે સામાજિક વિજ્ઞાનમાં તાજમહેલ જોયો લાલ કિલ્લો જોયો આગરન કિલ્લો બુલંદ દરવાજો હા અને તેન ફલાનું ઢીકનો દરવાજા દરવાજા કરી નાખે એટલે ઇન શોર્ટ આપણને નાનપણથી જ મુઘલકાર વિશે ભણાવવામાં આવે છે એટલે આપણા માનસ પટલ આપણો ચિત્રકૂટે બધું નોંધ કરીને જ બેઠો છે કે બરાબર છે ભાઈ આમ છે તેમ છે ઓકે છે જીપીએસસી ક્લાસ વન ટુથી માંડીને તો ડીવાયસો તલાટી જો જોકે આવતું નથી પણ તલાટી પીએસઆઈ ગોણ સેવા પસંદગી મંડળ ભલે ગુજરાતનું પૂછે પણ મુગલકાર પૂછે એટલે મુઘલ કારના પ્રશ્ન હોય છે અને ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરેસ્ટિંગ છે ઘણું બધું લખાયેલું છે એટલા માટે આ કાર જરા ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન ઉપર રાખશું ને એમાં આગામી સમયમાં જે વાવાઝોડું આવવાનું છે પોલીસ ભરતી બોર્ડ અને પંચાયત સેવા પસંદગી મંડળનું એમાં ઇમ્પોર્ટન્ટ રહે છે કારણ કે એમાં પેલું ઇતિહાસ ગુગલી ફેંકી દે સામાન્ય જ્ઞાન ગુગલી ફેંકી દે એટલે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે આ બધું બધું ઇમ્પોર્ટન્ટ આ ચિત્તોડનું યુદ્ધ કોણે થયું ને હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યાં થયું ને ફલાણું ઢીકણું ને આપણે બધું કરતા રહેશું ઓકે ને આપણે એ બધું કરશું તો મુઘલ કાર વિશે ભણવાના છીએ કારની મેક્સિમમ એટલી બધી માહિતી છે ને કે આમ તૂટી જઈએ ને ત્યાં જિંદગીમાં પૂરો જ ના કરી શકાય એવો કાળ છે એક્ઝામ ઓરિયન્ટેડ થાય પણ રસ લઈને વાંચવાય હોય તો વાંચ વાંચ કરવું પડે એટલે એવું એક જબરજસ્ત મોટું સામ્રાજ્ય હતું આ મુઘલ રાજાઓનું સામ્રાજ્ય બીજું કે મુઘલ રાજાઓની એક ટેવ હતી કે વહીવટને પોતે છે ને ચોપડા ઉપર નોંધાવતા ઓન પેપર જ કામ કરવાનું ભાઈ કોઈ બી કામ હોય પેપર ઉપર જ લેવાનું અને એટલા માટે જ મુગલોને વહીવટી દ્રષ્ટિએ કાગળોનો કાળ કહેવાય છે વહીવટી દ્રષ્ટિએ શું કહેવાય છે કાગરોનો કાર તરીકે ઓળખો એટલે પહેલો જ પ્રશ્ન થઈ ગયો ભાઈ પૂરા ચલો સ્ટાર્ટ આપણો સિલેબસ તો મુગલોને વહીવટી દ્રષ્ટિ કાગરોનો કાર કે બધું લખાય લખાય કરે એટલે ઘણી વખતે એવું થાય કે મુગલો અતિશય વહીવટમાં રચાપચ્યા થઈ ગયા ને તેમને વહીવટને બહુ ડિસ્ટર્બ કરી નાખ્યું એટલી બધી માથાકૂટો એટલો બધો વહીવટની આંટી થઈ ગઈ કે વહીવટમાં તો જો તમે મુઘલો ભણી લો ને તો તમે તમારા ગેર કન્ફ્યુઝ થઈ જાઓ કે પપ્પા તમે કોણ છો તમે જરબક્ષ છો કોટવાલ છો કે શું છો દીવાને ખેરાત દીવાને આમ દીવાને તેમ ફલાણું ઢીકણું એ એટલી બધી આમ ડિફિકલ્ટી છે એમનામાં એટલે ઇન શોર્ટ અહીંયા એ વહીવટમાં શરૂઆત કરી પણ ધીમે ધીમે એ પોતે ગૂંચવાઈ ગયા પછી ઔરંગઝેબે ઘણું સેટ સેટ કર્યું ઔરંગઝેબને એમ લાગ્યું કે ભાઈ અમુક તો એવા વેરા છે જેની આવક કરતાં ઉઘરાવાનો ખર્ચો વધારે છે બે એસી વેરા બંધ કરી દીધા કે આ બધો ધંધો બંધ કરો ભાઈ આ તો આપણે જાતે ને જાતે ડિફિકલ્ટી ઊભી કરી છે એટલે આમ જોરદાર છે આમ શીખવાલાયક છે મુગલોનો વહીવટ કે કે રીતે એ લોકો ફસાયા કેવી રીતે બહાર નીકળ્યા જે હોય પણ આપણે શું છે કે આપણા માટે તો પાણીપતનું પહેલું પાણીપતનું બીજું ખાનવાન એ જે જગ્યાએ જવું હોય દોડા દોડા આપણે કરી નાખવાની રહીશ એટલે આપણે થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી રીતે ભણશું વહીવટમાં તો હું ભણાવવાનું શરૂ કરું ને તો અત્યારે જે બસો છે ને ધીમે ધીમે વીસ વીવર થઈ જાય વહીવટની વાત આપણે હાલ સ્ટાર્ટ કરી દઈએ તો હોલે 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 આખો મુગલકાર આપણે જોવાનો છે એટલે પહેલેથી જ આપી દીધું છે નખીને એટલે બતાવ્યું હતું ને ભાગ એક લખ્યું છે ક્યાં ક્યાં જતું રહ્યું તો મુઘલોનો ભાગ એક સિરીઝ શરૂ થઈ રહી છે ધ એમ્પાયર તો ની વાત આપણે કરવાના છીએ ક્લાસ થ્રીમાં તમે મિત્રો છે ને ક્લાસ થ્રીની કઈ એક્ઝામ આપો છો એના ઉપર છે ક્લાસ થ્રીમાં પીએસઆઈ આપો તલાટી આપો તો આખા ગામનો ઇતિહાસ કરવાનો છે ક્લાસ થ્રીમાં ખાલી ગૌણ સેવા પસંદગી મંડળમાં જ ગુજરાતનો ઇતિહાસ આવે બાકી બધે બધી ખેતી કરવી પડે અને એમાં મુઘલ તો આવશે અને હું તમને કહી દઉં કે એક બે મિત્રોને એવો સવાલ છે કે સાહેબ ગુજરાતમાં કરાવો ને મુઘલ તો ગુજરાતના મુગલ એટલે આ મુગલ એ જ ગુજરાતના મુગલ છે ધીમે આવશે એટલે હું તમને કહેતો રહીશ કે ભાઈ આ ગુજરાતના ઇતિહાસના મુદ્દા છે જરા ધ્યાન ઉપર રાખજો એટલે તમારે ત્યાં ટાઈટ થઈ જવાનું બરાબર આવવા દો સાહેબ હું બેઠો છું લાલ બોલપેન લઈ અને ચિત્રિત નાખવાની વાત છે એટલે લખજો લે ભાઈ ટાંટિયા ઉપર ટાંટિયા રાખીને બેસી ના રહેતા કે ફ્રી છે ને યુટ્યુબમાં જે આવો ત્યારે સાહેબ બોલો ને જલસા કરો એટલે આપણે ઠેઠે ઠેઠે કરી નીકળી જઈશું એવું ના કરતા મહેરબાની કરીને લખજો તમને આ મોકો મળે છે ભણવાનો સારી રીતે અને બિલકુલ ઈઝીલી તમને પહોંચી રહ્યા છીએ આપણે તો જરા નોટડાઉન એવું કરજો તો તમને ફાયદાકારક થશે તો હવે મુઘલ કારમાં પહેલો જ પ્રશ્ન છે વહીવટી દ્રષ્ટિ છે કાગળોનો કાર કહેવાય છે જોઈએ હવે નેક્સ્ટ પહેલો જ છે બાબર પ્રથમ છે બાબર મુઘલ બાદશાહો છે બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજા ઔરંગઝેબ અને પછી પાછળ બધા પરચુરન રન પૂંછડિયા બેસ્ટમેન તો અહીંયા પછી શું કરે બધા બાબર બાબરનો શું થાય મિત્રો બી હુમાયુનો શું થાય મિત્રો એચ અકબરનો એ જહાંગીરનો જે શાહજહા ઔરંગઝેબ શાહજહાનો આ રીતે એચ કરે અને આ રીતે બાદશાન જાશાન આ બધો ધંધો ના કરાય ઓરિજિનલમાં ના થાય તમે છઠ્ઠા સાતમા ધોરણમાં રમતા નાના ગલુડિયા નથી રહ્યા આવે કે તમને એ યાદ ના રહે કે હુમાયું પછી અકબર આવે છે અહીં તો આપણે પોસ્ટમોર્ટમ કરવાની વાત છે ક્યાંય નહીં ભણ્યા હોય ને એવો બાબર હું તમને આજે ભણાવીશ ન વાંચો હોય એવો બાબર હું તમને આજે કરાવીશ અને તમને એ યાદનાર એક બાબર પછી હું આવ્યો આવે અકબર આવે તો સાહેબ તમારે આ સ્પર્ધાત્મક પરીક્ષા છોડી દેવાની આ ફિલ્ડ જ છોડી દો આ ધંધો ના કરાય શોર્ટ ટ્રીકો થોડી હોય ભાઈ આમાં બાબર અકબર પછી કોણ આવી કે તો ભૂલી ગયું સાહેબ અકબર પછી આવે એક શાહજા આ થયું તો પછી તો આપણે તો પૂરા થઈ ગયા ને ભાઈ આપણે તો આમ બધા આંતરડા બાર કાઢ નાખવાની વાત ચાલે છે અને એ સમયે તમને કયા પછી કયો રાજા એ ન ખબર પડે અને સૂત્ર બનાવશો તલાટી થશો શું સૂત્ર બનાવશે એટલે ભાઈ ગામમાં કોનો વેરો બાકી છે છગનનો તો છગન લખો લે ભાઈ છગનનો બાકી છે સી મગનનો એમ તો સી એમ એ ડીજી એવું સૂત્ર બની નીકળશે વેરા આખા ગામની માહિતી મોઢે હોવી જોઈએ ભાઈ તો અહીંયા ભાસ્કા બધું કરાય જ નહીં આ બધા ચરકટો કરાવે એ ખોટું અને આપણે કરીએ એ ખોટું જો તમારે આ ફિલ્ડમાં ટકવું છે તો આ સૂત્રવાળી સિસ્ટમ કાઢી નાખો સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ શોર્ટકટ હોતી નથી ફક્ત મહેનત મહેનત અને મહેનત ક્વોલિટીવાળી મહેનત અહીં એકલા બાબરને મુગલોને બધા ભેગા થઈને થોડા પચ્ચીમાકના પૂછાવાના છે કે આ એક સૂત્ર તૈયાર કરું છું આખા સલ્તનત આવે મોર્ય પેઢીઓની પેઢીઓ ભણવાની છે પેઢીઓની પેઢીઓ ભણવાની છે તો એ રીતે આપણે વાંચવું પડે ને એટલે ફર્સ્ટ શાસક છે મિસ્ટર બાબર આપણે એને ભારતની દ્રષ્ટિએ ભણીએ છીએ બાકઈ બાબરનું જીવન અફઘાનિસ્તાનમાં પણ નેવું ટકા એની લાઈફની વાતો તો બધી અફઘાનિસ્તાનમાં છે પણ એ તો બધા તાલિબાન દ્વારા એમના હવે ભણાવશે સિલેબસમાં આપણે આપણું પકડી રાખીએ તો પંદરસો ને છવ્વીસથી થી પંદરસો ને ત્રીસ એનો સમય છે પંદરસો ને થી પંદરસો ને ત્રીસ એનો ભારતમાં વહીવટનો સમયગાળો છે તો એ રીતે આપણે થોડું કામ કરે પહેલા થોડી માહિતી લઈ લઈએ વ્યક્તિગત માહિતી કોણ છે બાબર કેમ આવ્યો અહીંયા ભારતમાં અને કેવી રીતે ટકી ગયો શું ધમાલ કરી છે એ બધું જોવું છે તો વ્યક્તિગત માહિતીમાં પહેલાં તો બાબરનો મતલબ શું થાય મિત્રો તો બાબરનો મતલબ થાય છે વાઘ ઓહો એના મામાના ઘેર બધા એને વાઘ વાઘ કે છે આવ્યો મારો વાઘ આવ્યો મારો વાઘ અત્યારે છોકે છોકરાઓને આવું જ કે ને બધા મમ્મી પપ્પા ઓહો હો ઓહો હો આયો મારો વાઘ તો આવ્યો મારો બાબર હવે એવું કેવું પડે આવ્યો મારો બાબર ચલો ઓકે તો બાબર એમના મામાના ઘેરને બધા બાબર કહે છે બાકી ભાઈનું મૂળ નામ એલસીમાં તો શું નામ ચાલે છે ભાઈ અત્યારે પંચાયતના રેકોર્ડમાં તો ઝહીરુદ્દીન મોહમ્મદ મોહમ્મદ નથી લગતા બધા મુઘલ બાદશાહોમાં મોહમ્મદ આમી હુમાયુ નિઝામુદ્દીન મોહમ્મદ અકબર જલાલુદ્દીન મોહમ્મદ જહાગીર નુરુદ્દીન મોહમ્મદ એટલે પછી આપણે શું કરીએ મોહમ્મદ ને આપણે લસામ કાઢ લેવો છે વાર્તા પૂરી થઈ જાય એટલે ઝહીર નામ છે આના પપ્પાનું નામ છે ઉમર શેખ મિર્ઝા ઉમર શેખ મિર્ઝા પપ્પાનું નામ છે પિતા એટલે લખ્યા કે આ તો શું બાબર પછી તો ખ્યાલ આવશે પણ બાબરના આગળ આના એ પપ્પાએ હશે ને પણ મને જ ખબર આપણે નથી યાદ રાખવા આનું જન્મ બાબરનું જન્મ સ્તર અંદિજાન એક્ઝેક્ટલી જગ્યા એક સિટી છે આજે અને અંદિજાન એમનું એ ઉમર શેખ મિરજાનું રાજ્ય છે ફરગાના રાજ્ય હાલમાં આ ઉઝબેકિસ્તાનમાં છે કેમનું લખાયેલ ઉઝબેકિસ્તાન રેડી તો બાબરનો જન્મ થયો છે અંદિજાન ફરગાના રાજ્ય એટલે કે ઉઝબેકિસ્તાન તો આ રીતે બાબરનું જન્મ સ્થળ છે બાબરના પિતા છે ઉમર શેખ મિર્ઝા બાબર વિશે એવું કહેવાય છે કે બાબર પિતૃ પક્ષે તૈમુર લંગનો વારસદાર હતો અને માતૃ પક્ષે ચંગીસ ખાનનો વારસદાર છે એટલે એના મમ્મી ને પપ્પા બે ડેન્જર ફેમિલીમાંથી આવે છે તૈમુર એ તૈમુર વિશે હવે તમે જો જાણતા તૈમુર એટલે કરીનાબેનનો દીકરો નહીં ભાઈ એ તૈમુરની વાત નથી ચાલતી તો બાબર પિતૃપક્ષી તૈમુર લંગનો વારસદાર અને માતૃ પક્ષે ચંગીઝ ખાન ચંગીઝ ખાન તેના પપ્પા જો કે આ તૈમુરની પેઢી તો જસ્ટ અડે છે તૈમુરની ચોથી પેઢીમાં ઉમર શેખ મિર્ઝા આવતા હતા પણ આ ચંગીસ ખાનની પેઢી તો બહુ દૂર દૂર હતી એટલે આમાં તો ક્યાંક એક બે ગોરા ફેંક્યા હોય એવું લાગે છે તો તૈમુર લંગ જે સમરકંદ મધ્ય એશિયાનો સુલતાન હતો અને ઈસવીસન તેરસો ને અઠ્ઠાણુંમાં માં એને દિલ્હી ઉપર આક્રમણ કરેલું એ સમયે દિલ્હીમાં નસરુદ્દીન મુહમ્મદ શાહ તુગલક સત્તામાં હતો અને બધું તીતળબિતર કર્યું આખી દિલ્હીને ધંધે લગાડવા વાળો વ્યક્તિ એટલે તૈમૂર એવું હેવી આક્રમણ થયેલું અને તૈમૂરની પેઢીમાં આવે છે હવે કોણ મિત્રો બાબર તો એના મમ્મી કયા પક્ષે છે ચંગીસ ખાન ચંગીસ ખાન છે ને એ મોંગોલિયાનો છે ચીનની ઉત્તરમાં એક બેતા શાસક થઈ ગયો ચંગીસ ખાન ચાલો એ તો આ થોડું ઠીક છે પણ આ તૈમૂરવાળી વાત યાદ રાખજો તિમૂર લખેલું આવે તો પણ ચાલે તિમૂર અથવા તો તૈમૂર તો આ રીતે બાબરની આપણે માહિતી ગોઠવી દીધી ઉમર શેખ મિર્ઝાનું અવસાન થઈ ગયું બાબર અગિયાર સાડા અગિયાર બાર વર્ષનો છે તો બાબરે ફરગાના રાજ્ય કેટલા વર્ષે સત્તામાં લીધું બાર વર્ષે સત્તા મેળવી બાબર એ વાત ચાલે છે અત્યારે પાણીપતમાં ના આવી જતા ઓહોહો બાર વર્ષે પાણીપતમાં આવી ગયો તો એવું નહીં એ રીતનું કામકાજ નહીં તો બાબર કેટલી ઉંમરે સત્તામાં આવ્યો છે મિત્રો બાર વર્ષે બાર વર્ષે તો સત્તામાં છઠ્ઠા ધોરણની ઉંમર થઈ અને એ સમયે એ બાબર સત્તામાં આવી ગયો છે છઠ્ઠા ધોરણની ઉંમરે અત્યારે છઠ્ઠા ધોરણના તેણિયાને મમ્મી પપ્પા ઘરની બારે ના જવા દે ઘણી વખતે હતું એકલાન તો બિલકુલ નહીં અને બધું અઘરું અઘરું કામ છે ભાઈ અહીંયા બાબર સત્તામાં આવી ગયો છે એના કાકા એના ને એના સગા સંબંધીઓ એના જબરજસ્ત દુશ્મન છે બાબરના બાબર નાનો છે ત્યારથી એક ગોલ છે કે આપણે આપણા જે પર છે તૈમૂર એમનું પાટનગર લઈ લેવું છે જીતી લેવું છે જેને સમરકંદ કહેવાય છે અત્યારે તાશકંદ ઉઝબેકિસ્તાનનું તાસ્કંદ બહુ ફેમસ જગ્યા છે તાસ્કંદ કરાર થયેલા છે મિત્રો ભારત પાકિસ્તાન લાલ બહાદુર શાસ્ત્રી જેમનું અવસાન જે થયેલું એ બિલકુલ એમ એક સરપ્રાઇઝ જેવું કામકાજ કહેવાય છે તો જોઈએ હવે શું કહે છે બાબરનું કામકાજ બાબરના ગુરુ શેખ મજિદ યાદ રહે તો રાખો આમાં તો શેખ મજિદ બાબરના ગુરુનું નામ છે બાબરની લાઈફમાં એમનું સારું એવું યોગદાન છે હવે બાબરની લાઈફમાં થયેલા બધા યુદ્ધ તો બાબરની આપણે બેઝિક બેઝિક માહિતી લઈ લીધી ઝહિરુદ્દીન પપ્પાનું નામ જન્મસ્તર પિતૃપક્ષે માતૃપક્ષે બાર વર્ષે સત્તા મેળવી છે ને એમના ગુરુ એમની લાઈફમાં એમના પિતાના અવસાન પછી જેને સારામાં સારો સપોર્ટ કર્યો છે એમના મમ્મીને તો બધા કરે જ મામાને બધા તો પણ એક ગુરુનો શેખ મજીદનો પણ સારો એવો રોલ છે તો આપણે જરા ધ્યાન ઉપર લઈએ ઓકે ચોલો લાઈફમાં કરેલા બધા યુદ્ધ ધમાચકડી શું થઈ છે બાબરની તો બાબરે સત્તામાં આવ્યો ત્યારથી નાના નાના છમકલા તો કેટલાય કર્યા છે એને એના કાકા હેરાન કરે બીજો કોઈ ચંપક આવી નો થઈ જાય એટલે નાનું નાનું તો લડવું જ પડે પણ અહીંયા શું છે કે બાબરને ટાર્ગેટ છે પેલા તૈમૂરનું પાટનગર જીતવું છે તૈમૂર જ્યાં એના પરદાદા સત્તામાં હતા એ સમરકંદ જીતવું છે તો બાબરે પછી સમરકંદ ઉપર આક્રમણ કરીને સમરકંદ જીતીએ લીધેલું અને પણ એ સમરકંદ જીત્યા પછી એ બાબરને હવે રોજે રોજ ખતરેગી ઘંટી આવતી બાબરે સમરકંદ મેળવ્યું બહુ ડખા થયા અહીંયા થોડી થોડી હવે વાતો કરતા રહીએ તો બાબરે મધ્ય એશિયામાં સમરકંદ જીતી લીધું પણ પછી રોજ ખતરેગી ઘંટી રોજ ખતરેગી ઘંટી અને એમાં સમરકંદમાં એને સાહેબ સૌથી મોટો દુશ્મન જે એના હાથમાં આવ્યો એ હતો શહેબાની ખાન અને શહેબાની ખાન અને બાબર વચ્ચે ઈસવીસન પંદરસો ને એકમાં એક ખતરનાક યુદ્ધ થઈ ગયું અને એ જે યુદ્ધ થયું એ સરેપુલનું યુદ્ધ કહેવાય છે અને એ યુદ્ધમાં બાબર સેન સાહેબ હારી ગયો છે તો પંદરસો ને એકમાં આ સમરકંદના લીધે એને એવું હતું કે જો હું સમરકંદ જીતી લઉં તો આ બધી પ્રજા એ મૂળ એક જ તુર્કી પ્રજા છે એક થઈ જાય મોટું સામ્રાજ્ય ઊભું થઈ જાય એટલે ફરગાનાનું સારું બનાવવા માટે એ સમરકંદમાં ગયો સમરકંદ જીતીએ લીધું પણ સમરકંદમાં ડબલ્યુ ડબલ્યુ જેવો માહોલ ચાલે છે અલગ 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 સત્તાઓ બધી રાજાઓ સત્તા મેળવવા માટે તલ પાપડ છે અને એમાં પંદરસો ને એકમાં સરેપુલનું યુદ્ધ થઈ ગયું સરેપુલનું યુદ્ધ બાબર વર્ષિજ સૈબાની ખાન વચ્ચે થયું અને એમાં બાબર હાર્યો અને સમરકંદ સમરકંદ ગુમાવવું પડ્યું ખાને લઈ લીધું બહુ ઇમ્પ્રેશન બગડી ઉલટાની એને એની બેનના લગ્ન સાહેબાની ખાં જોડે કરાવવા પડ્યા તો આ રીતે બાબરને એની લાઈફમાં શરૂઆતમાં અતિશય સંઘર્ષ કરેલો છે અને આ રીતે બાબર અહીંયા સમરકંદ હારી ગયું એને શું કર્યું પેલું એનું પાટનગર હતું ફરગાના રાજ્ય અંધીજાન એ બધામાં રસ ઓછો લઈને સમરકંદમાં રસ લીધેલો સમરકંદમાં સો એક જેટલા દિવસ થયા હતા ઓનલી સો દિવસ અને સો દિવસમાં તો સમરકંદ હાથમાં આવેલું પાછું જતું રહ્યું અને આ રીતનું કામકાજ થઈ ગયું તો એમ કે ફરગાના જવું તો ફરગાનામાં પણ એના ભાઈ સગો ભાઈ નહીં પણ એમ કે આ સાવકાભાઈ સાવકાભાઈ જહાગીર મિરઝાએ ફરગાના લઈ લીધું એટલે બાબરને ઘરનો રહ્યો ને ઘાટનો રહ્યો ફરગાનાને મજબૂત કરવા સમરકંદ લેવા નીકળ્યો અને સમરકંદમાં સમરકંદમાં સમરકંદે ગયું ફરગાનાએ ગયું અને રખડપટ્ટી કરતો થઈ ગયો અહીંયા બાબર એટલા માટે એને દિલ્હી તરફ આવવાનો વિચાર આવ્યો છે ઘણાને એવું થાય કે બાબર દિલ્હીમાં કેમ આવ્યો એનું પોતાનું રાજ્ય હતું અહીંયા કેમ સેટ થઈ ગયું પોતાનું વતન છોડવું કોઈને જલ્દી ન ગમે તો કેમ તો એને જીતવું તો આખી જિંદગી સમરકંડનો ટાર્ગેટ હતો ભાઈ પણ મેર ન પડ્યો સમરકંડમાં તો એને ધોબી પછડાત મળી અને પેલો સહીબાની ખાન એના કરતાં એ સમયે ડેન્જર હતો એટલે એ સમરકંદ ગયું અને પેલું એ ગયું હવે કરવું શું નાનો ગલ્લો હોય એમાંથી શોરૂમ કરવા જઈએ ગલ્લો વેચી મારીએ શોરૂમ માં દેવાળું ફૂટી ગયું શોરૂમે બંધ કરવો પડ્યો ને ગલ્લો એ હાથમાંથી જાય પછી શું એટલે પછી ભિખારી જેવી હાલત થઈ બાબરની બાબર આ રીતે રખડ્યો છે અને બાબર પછી કાબુલમાં આવ્યો પછી કાબુલ એને જીતી લીધું પંદરસો ને ચારમાં એટલે એમ કરતાં કરતાં દિલ્હી તરફ હવે આવી રહ્યો છે આમ આ બાજુ આવી રહ્યો છે તો બાબરે પંદરસો ને ચારમાં કાબુલમાં સત્તા મેળવી ગમે ત્યાં ધંધો તો કરવો પડશે અને પછી પંદરસો ને સાત માં કાબુલમાં જ ધારણ કર્યું જાતિમાં નોર્મલી બધા રાજાઓ મિર્ઝા પદ ધારણ કરીને સત્તામાં આવતા આ એવો છે કે જેને પાદશા નામનું પદ ધારણ કર્યું છે અને આ રીતે બાબર તો પાદશાહ નામનું પદ ધારણ કરીને હવે સત્તામાં આવી ગયો છે એટલે મતલબ એ છે કે તમને એવો પ્રશ્ન આવે એમ ક્રિટિકલ કે બાબર જ્યારે દિલ્હી આવ્યો એ સમયે ક્યાંનો રાજા હતો તો એ સમયે મિત્રો કાબુલનો રાજા છે હરક પદુડા થઈને પેલું ફરગાના લખાય નહીં ફરગાનામાંથી તો ફગાઈ ગયો છે એ માણસ અત્યારે કાબુલનો રાજા છે કાબુલમાં એને બધા પત્ર આવતા બાબર આ બાજુ આવો બાબર આ બાજુ આવો તો દિલ્હીમાં સુલતાન હતો ઇબ્રાહીમ લોદી એના કાકા છે આલમ ખાં લોધી એનો સુબો છે દોલત ખાં લોધી આ બધા બાબરને બોલાવતા હતા કે જો બાબર દિલ્હીમાં આવી અને બેટિંગ કરીને જતો રહે તો આપણું દિલ્હી આપણું થઈ જાય એટલે બધાને એવું જ હતું કે બાબર લૂંટારો હોય એના પેલા દાદા તૈમૂરની જેમ દિલ્હીમાં આવીને લૂંટ લઈને જતો રહે ચાલે પણ આપણું કામ થઈ જાય એમ કરીને બાબરને બોલાય બોલાય કરતા હતા એક ઇતિહાસકાર તો એમ કે છે કે રાણા સાંગાએ પણ બાબરને બોલાયા કે બાબર તમે આવો ને દિલ્હીની ફજેથી કરી નાખો એટલે ઇન શોર્ટ ભારતમાંથી ઘણા બધા લોકોએ બાબરને ઇન્વિટેશન આપ્યું એટલે બાબર આવી ગયો પાણીપતમાં તો દિલ્હીના સુલતાન આલમ ખા અને સુબા સામંત જે લોકો ચાલે દોલત ખા આપ્યું વેલકમ ટુ ગોવા સિંગમ અને એક મત મુજબ રાણા સાંગા એ પણ આપ્યું એ પણ ઇમ્પોર્ટન્ટ છે પૂછવું હોય તો પૂછી શકે કે એક ઇતિહાસકારો નું એક ગ્રુપ એમ કે છે મત મેવાડના રાણા રાણા પણ પણ આમંત્રણ આપ્યું હતું એટલે પિક્ચરમાં છે સંગ્રામસિંહ રાણા સાંગા એટલે સંગ્રામસિંહ ઓકે કામકાજ છે ભાઈ રેડી તો આ રીતે બાબરની તમને જરા ધ્યાન ઉપર રે કે બાબર કોના બોલાવાથી ભારત આવ્યો છે તો પહેલા નંબરે ચાન્સીસ શું આવશે તો ઇબ્રાહિમ લોધીના ના કાકા છે આલમ ખાન સુબો સામંત જેવો માણસ છે દોલત ખાન લો બે જણા ઓકે ચલો ભાઈ ઓહો બાબર ચાલે છે અને કોમેન્ટોમાં તો કણ વાઘેલા એ ધૂમ મચાવી છે લે ભાઈ મરી ગયા હુમાવીને તેના મામાના ઘરે વાઘ કેતા જબરુ લાવ્યા ભાઈ ધીમે ધીમે ધીરી બાપુડિયા તમે યાર બહુ ઉતાવર કરો છો ફોકસ માં તો રહેતા જ નથી ને ઉલરી ઉલરી ને કોઈક છે તે ત્યાં પેલા શું કહેવાય ભૂચર મોડીમાં ગયો છે ને કોઈક વાઘેલામાં ગયો છે ને જબરું ઝબરું કરો છે લે ભાઈ અહીંયા બાબરમાં હાલ રહો થોડી વાર बधु आई जैसे थांबा थांबा ओके ओके रेडी स्टेडियम है ઓકે રાણા સાંગા રેડી સમજાવો ભાઈ બધું આવશે હોલે હોલે ભાઈ ચાલે છે એના ઉપર ફોકસ કરજો ચલો ઓકે થઈ ગયું ભાઈ ચાલો હવે બાબરને આગળ વધારી હવે ભારતમાં તો હજુ આવ્યો જ છે ભાઈ ભારતમાં તો હજુ એન્ટ્રી થઈ થઈ જાયની અને હવે યુદ્ધ થશે બધા હવે એના યુદ્ધ આપણે જોવાના છે તો યુદ્ધ હવે પહેલાં તમને માહિતી આવી ગઈ અહીંયા યુદ્ધ આપણે ભારતમાં જોઈ લઈએ બધા અને કાઢી અને ભારતમાં બધા યુદ્ધ બાબરના યુદ્ધ ભારતમાં તો બાબરે સૌથી પહેલાં પાણીપતની લડાઈ લડ્યો છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન પંદરસો ને છવ્વીસ વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ તારીખે છે પણ લખવી નથી કન્ફ્યુઝન ઊભું કરવું નહીં આ તો ઘણાને હોય ઈચ્છા તો બાકી આ જિંદગીમાં પૂછાય નહીં આવી બધી તારીખો ભાઈ કંઈ મજા નથી વર્ષ બરાબર છે પાણીપતની પ્રથમ લડાઈ પાણીપતનું મેદાન હરિયાણામાં છે અને એવા પણ પ્રશ્ન આપણા માટે અગત્યના છે કોણી કોણી વચ્ચે યુદ્ધ થયું તો બાબર તો આવશે જ કમ્પલસરી સામે પક્ષે કોણ છે તો દિલ્હી નો સુલતાન છે ઇબ્રાહિમ લોદી અને પાણીપતનું મેદાન હરિયાણામાં આવે આવા આવા પ્રશ્નો ત્રણ થી ચાર થઈ ગયા બાબરે ભારતમાં આવતાની સાથે કયું યુદ્ધ લડ્યા તો પાણીપતની પ્રથમ લડાઈ એપ્રિલ મહિનામાં છે ગરમી પોકાર મૂકી દીધું છે પંદરસો ને છવ્વીસ અને બીજું કે કોની સામે તો દિલ્હીનો છેલ્લો લોદી વંશનો સુલતાન છે છેલ્લો સુલતાન છે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે આ યુદ્ધ થયું છે જેમાં બાબર તો જીતી જ જવો ને ભાઈ બાબર તો જીતી જ થવાનું છે તો આવું થયું ને બા પાણી પતક્યા છે તો હરિયાણામાં છે ચલો આ થઈ ગયું બાધાને એવું હતું કે બાબર જીતીને લૂંટીને જતો રહેશે દિલ્હી છોડીને જતો રહેશે પણ એવું થયું નહીં બાબરે તો કંકુ પગલાં કર્યા ને પલાઠી મારતી હતી દિલ્હીમાં આ આપણે તો ક્યાંય જવાનું નથી એટલે આવું થયું ને એટલે તાત્કાલિક રાજપૂત સંઘ એક્ટિવ થઈ ગયું કે ભાઈ આ જેવો તૈયાર થયો અત્યારે અત્યારે પાડતો નહીં તો આપણી સામે આવશે એટલે બીજું યુદ્ધ હવે આવ્યું ખાનવાનું યુદ્ધ ઈસવીસન પંદરસો ને સત્યાવીસમાં માર્ચ મહિનામાં થયેલું આ યુદ્ધ છે પંદરસો ને સત્યાવીસમાં ખાનવાનું યુદ્ધ કોણે કોણી વચ્ચે તો બાબર તો રહેશે જ રાણા સાંગા એટલે કે રાણા સંગ્રામસિંહ ચિત્તોડના સિસોદિયા વંશના જોરદાર રાજપૂત શાસક જેમને રાજપૂત સંઘ છેલ્લે છેલ્લે રાજસ્થાનનો રાજપૂત સંઘ જે કોઈના સમયમાં નિર્માણ થયેલો એ હતા રાણા સાંગા જેમને સંગ્રામસિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે રાણા સાંગાના પપ્પા એટલે રાણા ઉદયસિંહ અને રાણા ઉદયસીના પપ્પા એટલે રાણા કુંભા રાણા સાંગાનો દીકરા એમને ચાર દીકરા છે ધીમે ધીમે એક 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 આપણે વાતો કરતા રહીશું તો બાબર વર્ષિષ રાણા સાંગાનું યુદ્ધ થયું છે આગ્રાની દક્ષિણમાં આવેલું મેદાન એને ખાનવાનું મેદાન કહેવાય બહુ વિશાળ મેદાન છે થોડો ઘણો ભાગ આગ્રાની દક્ષિણમાં છે બાકી મેક્સિમમ ભાગ રાજસ્થાન રાજ્યમાં પણ જોવા મળે છે એટલે ખાનવાનું યુદ્ધ ઈસવીસન પંદરસો ને સત્યાવીસમાં રાણા સાંગા ઇજાગ્રસ્ત થઈ ગયા ભાઈ આમાં રાણા સાંગા બાબર ભલે તોપનો ઉપયોગ કરતો હતો ભાઈ છતાંય રાણા સાંગાની યુદ્ધની એવી સ્ટ્રેટેજી અઢાર અઢાર યુદ્ધ જીતી ગયા છે રાણા સાંગા અને હવે અહીંયા ઓગણીસમું યુદ્ધ છે આખું જોરદાર ચાલે છે અને છતાંય બાબર કન્ફ્યુઝનમાં બાબર પરસેવે રેપજેપ થઈ ગયો કે શું કરશું આ તો બધું ડખાવાનું કામકાજ છે તો આવી બધી વાતમાં રાણા સાંગાને છાતીમાં એક તીર વાગી ગયું એટલે એ થોડા બેભાન જેવા થઈ ગયા એટલે એ યુદ્ધમાંથી દૂર ગયા યુદ્ધમાંથી દૂર ગયા આવું થયું ને એટલે એક રાજપૂત સૈનિકે ગદ્દારી કરી અને બાબરના પક્ષે જોડાઈને મેસેજ આપી દીધા કે આપણે લડીએ છીએ પણ સાંગા હાલ મેદાનમાં છે નહીં અને એમની આવી આવી સ્ટ્રેટેજી તૈયાર કરેલી છે તમે આમ કરશો તો જીતી જશો તો કોણ હતો ભાઈ એ ગદાર કોણ હતો જેને રાણા સાંગાનો સૈનિક જે ગદાર નીકળ્યો તો આખા યુદ્ધમાં ગદ્દાર બન્યો છે રાજપૂત સૈનિક તો રાણા સાંગા જોડે ગદારી કરેલો વ્યક્તિ ઓકે કામકાજ રેડી રેડી થઈ ગયું કામકાજ આટલું બાકી આગળ વધીએ ખાનમાં નું યુદ્ધ પણ બાબર જીતી ગયો છે ત્રીજું યુદ્ધ ચંદેરીનું યુદ્ધ ચંદેરી મધ્યપ્રદેશમાં આવેલો કિલ્લો છે ચંદેરીનું યુદ્ધ દર વર્ષે એક યુદ્ધ કરે છે એવરેજ તો જોવા ભાઈ નહીં પંદરસો ને અઠ્યાવીસમાં ચંદેરી મધ્યપ્રદેશમાં આવેલો કિલ્લો છે સામે કોણ હતો તો રાજા મેદની રાય આ મેદની રાય છે ને રાણા સાંગાનો સપોર્ટર હતો રાણા સાંગા જાન્યુઆરી પંદરસો ને અઠ્યાવીસમાં અવસાન પામ્યા એટલે એ તક લઈ લીધી આને અને હવે આના દુશ્મનોને સાફ કરે છે મેદની રાયને આમ તો સંધિ માટે બોલાયેલો કે તું જો સામેથી માની જાય તો હું તારી જગ્યા લઈને એક નાની જગ્યા તને આપું તારો શોરૂમ લઈને તને નાનો ગલ્લો આપું પણ કે ના ચાલે કશું નહીં મળે યુદ્ધ કરવું હોય તો કરો તો બાબરે સાહેબ ચાર દિવસ સુધી ચંદેરીના કિલ્લામાં દોડે દોડે મારી નાખ્યો અને તો મેદની રાયને પણ જીતી ગયો બાબર એટલે આ ત્રીજા નંબરનું યુદ્ધ હવે જોઈએ ચોથા નંબરનું યુદ્ધ જેને કહેવાય છે ઘોઘરાનું યુદ્ધ ઘોઘરા નદીના મેદાનમાં થયેલું યુદ્ધ આ બંગારા બિહારમાં મેદાન આવે આખું પંદરસો ને માં દર વર્ષે યુદ્ધ થશે દર વર્ષે યુદ્ધ થશે આવું કામકાજ છે બાબર ટોપ ઉપર ચાલી રહ્યો છે અને આ યુદ્ધ કોની વચ્ચે થયું તો બાબરની સામે બધા શું છે કે અફઘાની સૈનિકો પડેલા એમાં લડ્યો મહેમૂદ લોધી કઝિન ઓફ ઇબ્રાહિમ લોધી ઇબ્રાહિમ લોધીનો પિતરાય છે એને એમ કે ભાઈ અમારા અફઘાની સૈનિકોને તુર્ક સૈનિકો કેવી રીતે હરાઈ શકે અને બાબર છે ને તુર્ક કહેવાય આ બધા અફઘાની કહેવાય લોદી પરિવાર છે ને બધો અફઘાની કહેવાય એટલે દુશ્મનાવટ પાકા પાયો હોય એટલે લડ્યા પછી અને લડ્યા પણ મેર પડ્યો નહીં બાબર તો ડેન્જર છે ફોલીન ફોતરું કરી નાખ્યું આજ ભાગી ગયો ત્યારે મેર પડ્યો નહીં તો લોચો થઈ જતો ઓકે કામકાજ આવું કામકાજ છે તો આ ચાર યુદ્ધ બાબર જીત્યો આ તો પંદરસો ને ત્રીસમાં મરી ગયો સારું થયું વીસ પચીસ વર્ષ જીવી જ હતો તો રમઝટ બોલાવી દેતો આખા દર વર્ષે એક યુદ્ધ કરવાનું બોલો એવરેજ તો જુઓ દર વર્ષે સાહેબ એક યુદ્ધ કરી જ નાખવાનું તો આવો બાબર પંદરસો ને ત્રીસમાં છે ને સાહેબ અવસાન પામ્યો છે એટલે પહેલાં મારી નાખે ને બધી પરચુરણ માહિતી પછી જોઈ લઈએ તો પંદરસો ને ત્રીસ બાબરનું અવસાન હાશ મરી ગયું ગાગરા એ બંગારા અને બિહારમાં ગોગરા ગાગરા નદી પણ કહેવાય બાબર બીમાર પડ્યો છે ભાઈ ભારતમાં એક યુદ્ધ નથી હાર્યો બાકી તો પહેલાં તો ઘણી ધોબી પછાડ મળી છે એને બાબર ભારતમાં એકેય યુદ્ધ ના હાર્યો બાબર બીમાર પડેલો પછી મરી ગયો શાંતિથી આ ભારતમાં આવવાનું છે ભાઈ આપણી ભારતનો આપણો એક મોટો જંબો લેક્ચર આવશે જે રીતે ગુજરાતના ઇતિહાસનો છે એમ ભારતના ઇતિહાસને લાવશું ડોન્ટ ટેક અ ટેન્શન કુદરતે પાડી ભાઈ બાબરની વિકેટ હવે બાબરને બીજી વાતો કર નાખી બાબર વિશેની થોડી અન્ય માહિતીમાં બાબરનું અવસાન થયા પછી બાબરને દફન કરવામાં આવ્યો છે શરૂઆતમાં આરામબાગ બાબરને બગીચાઓનો બહુ શોખ હતો એટલે બીમાર પડ્યો ને ત્યારે હુમાયુને કીધું છે કે મને છે ને બગીચામાં દફન કરવાનું એટલે એને બગીચામાં દફન કર્યો પણ પછી એ દફન વિધિ પાછી બંધ કરી એટલે કે એ દફન થયા પછી એની ખબરને ફરી બહાર કાઢવામાં આવી અને હાલમાં એટલે કે પછી કઈ જગ્યાએ મૂકવામાં આવી તો હજુ સુધી એ ક્યાં છે કાબુલમાં એક નાની ટેકરી ઉપર ત્યાં પણ એક ગાર્ડન બનાવીને એને દફન કરવામાં આવ્યું એમના પત્નીની ઈચ્છા એવી હતી કે ભાઈ મારા પતિનું મેક્સિમમ જીવન કાબુલમાં વીત્યું છે તો અહીંયા આગ્રામાં દફન ના રાખો એને ઉઠેન ક્યાં લઈ જઈએ તો બાબરને ઉઠેન ક્યાં લઈ જવામાં આવે છે કાબુલમાં એટલે પ્રશ્ન તમને એવું પૂછે કે બાબરને ક્યાં દફન કરવામાં આવ્યો છે તો કાબુલ જ લખવાનું શું લખવાનું કાબુલ જ બીજું તમને એવું પૂછે કે બાબરને શરૂઆતમાં ક્યાં દફન કરવામાં આવ્યો તો તમારે આરામબાગ કે આગ્રા લખવાનું રહેશે અથવા તો બાબરને ભારતમાં ક્યાં દફન કરવામાં આવ્યો તો તમારે આગ્રા લખવાનું રહેશે બાકી વિશેષ કંઈ નહીં હવે આ સિવાય બનાવેલા બધા સ્થાપત્ય કયા કયા સ્થાપત્ય બાબરના સમયમાં થયા છે તો પાણીપતમાં યુદ્ધ જીતી લીધું ને એટલે ત્યાં કાબુલી બાગની મસ્જિદ બંધાઈ એને પાણીપત હરિયાણામાં એક મસ્જિદ બંધાઈ એ કાબુલી બાગની મસ્જિદ કહેવાય છે એક તો એ કામકાજ થઈ ગયું બીજું એક નાની અમથી જુમ્મા મસ્જિદ બંધાઈ બંને હરિયાણામાં હરિયામાં જીતી ગયો એટલે એ ખુશીમાં એને કાબુલી નામ કાબુલી બાગ છે એટલે ઉતાવરમાં કાબુલ ભેગા ના થઈ જતા ઉતાવરમાં કાબુલ ભેગા ના થઈ જતા એ પાણીપતમાં બંધાયેલી મસ્જિદ છે બીજી છે જુમ્મા મસ્જિદ બાકી સૌથી વિવાદિત મસ્જિદ એટલે બાબરી મસ્જિદ અયોધ્યા અયોધ્યામાં બાબરે એક શું કહેવાય શાહી ફરમાન બહાર પાડ્યું કે મસ્જિદ આયોધ્યામાં બનવી જોઈએ અને પછી એ બધી માથાકૂટ આવે જ છે આપણે જોકે એમાં પડવા નથી અને અહીંયા એક બાબડી મસ્જિદનું નિર્માણ પણ એના સમયમાં થયું છે જોકે જે આજ્ઞા તો બાબરે બહાર પાડી પણ એ નિર્માણ કરાવવાળો વ્યક્તિ કોણ છે તો બાબરના એક કમાન્ડર સેનાપતિ જેવો વ્યક્તિ અબુલ બાકી મીર અબુલ બાકી આ મસ્જિદના નિર્માણ પાછળ કયો વ્યક્તિ જવાબદાર છે તો મીર અબુલ બાકી સાહેબ આ કામકાજ કર્યું છે ઓકે આ સિવાય બગીચાઓનો શોખીન છે એટલે બાબરે બાગે ગુલ અફસાન ગુલ અફસાન નામનો એક બગીચો આગ્રામાં બંધાયો હતો આ સિવાય કાબુલમાં હતો ત્યારે બે બગીચા એને બંધાયેલા બાગે વફા અને બાગે કિસાન આ બંને કઈ જગ્યાએ કાબુલમાં બંધાય છે બાગે વફાન અને બાગે કિસાન નામના બગીચા બાગે ગુલ અફસાન નામનો બગીચો જે આગ્રામાં બંધાયો છે તો આ રીતનું કામકાજ છે ઓકે નિષાત બાગને બધું છે ને ભાઈ જહાંગીર નામ આવશે રેડી ચલો બાકી બાબરનું બીજું શું આમાં વાત હવે રહી ગઈ હા આ તો બગીચા બનાયા આ મસ્જિદોનું કંઈક બાંધકામ છે આ સિવાય બાબરનામાં શું છે કે એ થોડા કલાકારના ગુણો પણ હતા કવિ લેખક જેવો વ્યક્તિ પણ છે અને બાબરે દિવાન નામનો એક કાવ્ય સંગ્રહ પણ લખ્યો છે તુર્કી ભાષામાં બાબરનું બધું શામાં આવે તુર્કી ભાષામાં કારણ કે તુર્કી છે તુર્કી ભાષા બોલે છે જે બોલે છે એમાં લખે છે તો દિવાન નામનો કાવ્ય સંગ્રહ લખ્યો અને કાવ્ય લખવાની અમુક શૈલીઓ હોય તમને થોડા કવિ લેખકોને વધારે ખબર પડે પણ બાબરે એક કાવ્યની એક શૈલી જેનું નામ છે મુંબઈયાન નામની એક કાવ્ય શૈલી શરૂ કરેલી તો બાબર મુંબઈયાન નામની કાવ્ય શૈલીનો જનક છે એટલે આવો છે ભાઈ બાબર ટેકનિકલી જોરદાર માણસ લાગી રહ્યો છે બાબર એને જબરજસ્ત કામકાજ કરેલું છે દિવાન નામનો તુર્કીમાં કાવ્ય સંગ્રહ લખ્યો છે અને કાવ્યની એક શૈલી પણ એને બનાવેલી છે જેનું નામ છે મુંબઈ યાન આવું કામકાજ છે બાબરનું ઓકે ચલો આ સિવાય બાબરની બીજી માહિતી કે બાબર એ થોડો દિલદાર પણ છે જ્યારે એને દિલ્હીમાં આક્રમણ કર્યું તો તો દિલ્હી રસ્તામાં જે પણ નગરો આવે લૂંટ ચલાવે સ્વાભાવિક વસ્તુ હતી અને એ જે લૂંટ ચલાવી એ બધી સંપત્તિ પછી મિત્રોમાં સગા સંબંધીમાં વહેંચી એટલે બાબરને ઇતિહાસમાં એના લોકો કલંદર તરીકે પણ ઓળખે છે કલંદર એટલે દાનવીર કહેવાય એક પ્રકારે તો બાબરને કલંદર તરીકે પણ ઓળખવામાં આવે છે તો એક આ કામકાજ છે બીજું બાબરે પોતાના સૈનિકોનો એક વેરો પણ માફ કરેલું આપનો વેરો કે ભાઈ સૈનિકો પાણીપત અને ખાનવાના અઘરા યુદ્ધમાં મને સપોર્ટ કર્યો છે તો એવા સૈનિકો ઉપર હું વેરો નાખું એ યોગ્ય નથી અને એમ કરી અને સૈનિકોને ખુશ કરી દીધા સરકાર કર્મચારીઓને ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપે તો કર્મચારીઓ ગાંડા થઈ જાય કે બરાબર છે પણ આ બાબરે કરી શક્યું છે તમગા નામનો વેરો માફ કરી દીધો કલંદર ઉપાધિ છે આવો છે બાબર અને બાકી તમને બધાને ખ્યાલ જ છે કે ભારતના ઇતિહાસમાં યુદ્ધમાં તોપ ગોરાનો ઉપયોગ કરનાર પ્રથમ શાસક કોણ હતો મિસ્ટર બાબર મિસ્ટર બાબર આત્મકથા લખી છે બાબરે તુઝુક એ બાબડી નામની આત્મકથા તુર્કી ભાષામાં લખેલી છે તુજુ કે બાબડી તુર્કી ભાષામાં અને બધું સારું સારું નિરૂપણ એને પોતાની આત્મકથામાં કરેલું છે મુઘલ કાળમાં બે રાજાઓ છે જેમને આત્મકથા લખી છે એક બાબરે લખી છે ને એક જહાગીરે પણ લખી છે જહાગીરની છે તુજુ કે જહાગીરી જહાગીરનામાં અને બાબરનામાં ઓકે આવું છે ભાઈ બાબરનું કામકાજ બાબરે પોતાની આત્મકથામાં ઘણા બધા રાજા સુબાઓ સામંતોની વાત કરી છે એમાં સાતેક જેટલા રાજાઓને જબરજસ્ત એમની વાતો ટોપ ઉપરની છે અને કહ્યું છે કે આ રાજા જોરદાર છે આ રાજા કૃષ્ણદેવરાય વિજયનગર સામ્રાજ્યમાં રાણા સાંગા મેવાડમાં શક્તિશાળી શાસક છે ચલો એ બધું છોડ દો ગુજરાતના ઇતિહાસ સાથે જોડાયેલી માહિતી એમાં એવું આવે કે બાબર એની આત્મકથા તુજુ કે બાબડીમાં ગુજરાતના કયા શાસકનો ઉલ્લેખ કર્યો છે તો ગુજરાતના મુઝફ્ફર ઉલ્લેખ કર્યો છે એની આત્મકથામાં કોનો ઉલ્લેખ તમને મુઝફર શાહ બીજાનો ઉલ્લેખ તમને મળશે સંત સુલતાન ગુજરાતનો સંત સુલતાન કહેવાય છે બેગડાનો દીકરો છે જે ભાઈનું મૂળ નામ છે ખલીલ ખાન તો બાબરની આત્મકથામાં કયા રાજાનો ઉલ્લેખ છે તો મુઝફ્ફર શાહ બીજાનો ઉલ્લેખ છે તો બાબર પૂરો થઈ ગયો ભાઈ બાબરની વાતો પૂરી થઈ ગઈ છે પછી તમે હવે ધ્યાન રાખ્યું તો પણ અને ગલ્લા તલ્લા કર્યા હોય તો પણ બાકી હવે બે મિનિટ છે તમને કંઈ બાબર સાથે જોડાયેલા કંઈ પ્રશ્ન હોય તો પૂછી લો હું જવાબ આપું પછી હુંમાં સ્ટાર્ટ કરી લઈએ આપણે બાબર નામાં ભાઈ બાબરે લખી યસ ગુજરાતમાં તોપ લાવવા વાળો પહેલો શાસક મિસ્ટર બેગડો બાબરના પપ્પાનું નામ હતું ઉમર શેખ મિર્ઝા હા આવી જશે ભારતનો મેગા લેક્ચર આવશે જોઈ લો ભાઈ બાબરનું અહીંયાથી આપણે બધી માથાકૂટ શરૂ કરેલી થેન્ક યુ રવિભાઈ તમગા વેરો સૈનિકોએ આપવાનો ભાઈ સૈનિકો એક વેરો આપવો પડતો તમગા નામનો વેરો સરકારી કર્મચારી ઘણા નથી ટેક્સ ચૂકવતા પ્રોફેશનલ ટેક્સ એવા બધા તો એમ એ સમયે આ બાદશાહો તુર્કી રાજાઓ તમગા નામનો વેરો લેતા સૈનિકો ઉપરથી તો આમને ના પાડતી હતી મારે મારા સૈનિકો ઉપરથી આવો કોઈ વેરો લેવો નથી નોર્મલી શું થાય છે આક્રમણ થાય ને એટલે સૈનિકોએ ઘણી લૂંટ ચલાવી है, मारा बेटा पैसा वाला થઈ જાય ओके તો મહાભારતની વાત છે બંદૂક લાઈને દિવાલે ટંગારવી અલગ કેસ છે અને યુદ્ધમાં જઈને ઉપયોગ કરવી એ અલગ કેસ છે એટલે બેગડો છે ને તોપ લાવ્યો છે ગુજરાતમાં પણ યુદ્ધમાં ઉપયોગ કરનાર તોપ ઘોરાનો ઉપયોગ કરવા વાળો બાબર પેલો છે ઓકે છે ભાઈ ચલો થેન્ક યુ શૈલેષભાઈ ગુજરાતમાં કોઈ કનેક્શન છે નહીં પણ એની આત્મકથામાં ગુજરાતના એક રાજાનું નામ છે બસ એ મોટું કનેક્શન છે જયદીપસિંહ થેન્ક યુ ઓકે ઓકે ચલો હવે આગળ હુમાયુ નસીબદાર શાસક એના નામથી બાકી સૌથી કમ નસીબીઓ રાજા હતો ભાઈ આ હુમાયુ વન આગળ વધો આગળ વધુ પૂછાય પૂછાય લે આ ક્લાસ થ્રીમાં માં કેમ ના પૂછાય પૂછે હુમાયુ હુમાયુનું નું જે નામ છે નિઝામુદ્દીન બાકી હુમાયુનો મતલબ થાય કાબુલમાં એનો જન્મ થયો છે હુમાયુનો તો ભાઈ ભારતનો લેક્ચર આવી જશે સમય બધું અનુકૂળ કમ્પ્લીટલી કામકાજ જે રીતે ગુજરાતનો મૂક્યો છે એમ આપણે ભારતને મૂકવાનું જ આવશે બિનદાસ તમે તમારો ભણો જલસા કરો ઓકે છે ચલો નિઝામુદ્દીન આનું મૂળ નામ છે હુમાયુનો મતલબ થાય નસીબદાર પણ જે સૌથી કમ નસીબીઓ મુઘલ શાસક હોય તો એ છે આ હુમાયુ એની લાઈફમાં બિચારાને બહુ ટંટાફંટા છે પહેલાં તો એનો સમયગાળો પંદરસો ને પંદરસો ત્રીસથી પંદરસો ને ચાલીસ પછી પંદર વર્ષનું વેકેશન આવે છે પંદરસો પંચાવનથી પંદરસો ને છપ્પન દોઢ એક વર્ષ છેલ્લું પછીથી આવે છે વચ્ચે પંદર વર્ષ સુધી બિચારો રખડપટ્ટી કરે છે વચ્ચે પંદર વર્ષ સુધી રખડપટ્ટી કરશે તો જોઈએ હવે હુમાયુ શું કહે છે હવે હુમાયુનો જન્મ કાબુલમાં થયો તો કારણ કે બાબર એ સમય કાબુલનો રાજા છે પાણીપતના યુદ્ધથી જ હુમાયુ બાબરને મદદ કરી રહ્યો છે અને ચલો ઓકે બાય જેને ભાઈ રનિંગ કરવું હોય એને બધું જલસા કરો ભાઈ અત્યારે પણ ભણતા રહેજો સમય મળે ને અનુકૂળ લાગે તો વિડીયો જોઈ લેજો યુટ્યુબ ઉપર પડેલો જ રહેશે પછી તો તમારી મિલકત થઈ જશે હવે હુમાયુએ સત્તામાં આવ્યા પછી કરેલા યુદ્ધ સમજી લેવા છે તો પંદરસો ને એકત્રીસ માં યુદ્ધ મધ્યપ્રદેશમાં બુંદેલખંડ અને બુંદેલખંડમાં કાલિનસરના કિલ્લા ઉપર આક્રમણ કરી ઘેરો ગાલિન ત્યાંના રાજા પ્રતાપદેવને હુમાયુએ હરાઈ દીધા જો કે આ કે એટલું બધું મોટું કહેવાય નહીં પણ સત્તામાં આવ્યા પછી હુમાયુએ કરેલું આ પ્રથમ યુદ્ધ છે સત્તામાં આવ્યા પછી હુમાયુએ કરેલું આ પ્રથમ યુદ્ધ છે તો એક ઇમ્પોર્ટન્ટ છે ચલો નેક્સ્ટ હવે પંદરસો ને એકત્રીસ બત્રીસમાં જ બીજું એક યુદ્ધ કર્યું આને દોરાહનું યુદ્ધ લખનઉથી આગળ નીકળીએ એટલે ઉત્તર પ્રદેશમાં દોરાહનું યુદ્ધ મેદાન આવે છે જેમાં હુમાયુ તો આવે જ હુમાયુનું યુદ્ધ છે એટલે હુમાયુની સામે છે મહેમૂદ લોધી અગેન પેલો ભાઈ જો આપણે બાબરમાં ભણ્યા હતા આર્યો ગોઘરાના યુદ્ધમાં મહેમૂદ લોધી અને બાબર લડેલા બાબર જીતી ગયો ને મહેમૂદ લોધી ભાગી ગયો તો બે વર્ષ પછી ફરી પાછો તૈયારી કરીને આવ્યો છે ફરી ફેલ પ્રિલિમિનરી ફેલ હુમાયુ માયુ વર્ષિસ લોધી આ વખતે ફરી મેહમૂદ લોધી હારી ગયો ને ભાગી ગયો પણ હવે આગળ આવ્યો નથી હુમાયુ સક્સેસ પહેલા યુદ્ધમાં સક્સેસ બીજા યુદ્ધમાં સક્સેસ એટલે હુમાયુ પણ એમ કે ભાઈ ભલે આમ થોડો આળસુ રાજા હતો હુમાયુ પણ એના એના પપ્પાની જેમ એ પણ સક્સેસ જ જાય છે જ્યાં જઈએ ત્યાં હુમાયું આમ છે હુમાયું તેમ છે શરૂ થઈ ગયું આવું થયું હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો જાગતા રહેજો હવે હવે ગુજરાતનો પ્રસંગ આવે છે હવે ગુજરાતનો પ્રસંગ આવી રહ્યો છે એટલે હવે આપણે જોવું છે ગુજરાતમાં શું કામકાજ છે લખ્યું છે ભાઈ આપણે ઓકે દોરાનું યુદ્ધ થઈ ગયું ભાઈ મેન વાત છે મંદસોરનું યુદ્ધ પંદરસો ને પાંત્રીસનું આ મોસ્ટ આઈએમપી છે ભારત ગુજરાત કોઈ બી એક્ઝામ માટે એક તો ગુજરાતનું તો છે જ ને એમાં મુઘલો જોડાયેલા છે એટલે આ કેસ તમારે ભૂલવાનો નથી રેડી કોની કોની વચ્ચે યુદ્ધ થયું છે તો હુમાયું અને સામે છે ગુજરાતનો સુલતાન બહાદુર છે આ ભાઈ છે ગુજરાતનો સુલતાન આપણું સુલતાન છે હાલ આપણે પેલો ભાઈ લખ્યો સંત સુલતાન મુઝફ્ફર શાહ બીજો એ મુઝફ્ફર શાહ બીજાનો દીકરો એટલે બહાદુર શાહ નામે બહાદુર કામે બહાદુર ડેન્જર માણસ હતો ભાઈ આ બહાદુર શાહે સત્તામાં આવ્યા પછી હુમાયુને હેરાન કરવા માટે ચોટી જોર લગાવી દીધું છે થાય એટલું બધું કામકાજ કરતો હતો ભૈયા જેટલું પોસિબલ બને એટલું તમામ લેવલે હુમાયુને હેરાન કરતો એટલે બહાદુર શાહ એ હુમાયુનો કટ્ટર દુશ્મન છે એવો એક પ્રશ્ન છે ને પીઆઈમાં પૂછાઈ ગયો ગુજરાતનો કયો સુલતાન એ મુગલ બાદશાહ હુમાયુનો કટ્ટર દુશ્મન હતો તો બહાદુર છે આ રીતે તો કેવી રીતે ક્લાઇમેક્સ જરા ગોઠવાયો છે તો બહાદુર શાહ ગુજરાત અમદાવાદમાં છે હુમાયુ દિલ્હીમાં છે મુઘલ બાદશાહ છે એ વખતે ચિત્તોડમાં રાણા સાંગાનો દીકરો સત્તામાં છે રાણા વિક્રમ હવે આમાં હું તમને જરા સમજાવું કંઈક અહીંયા બાજુમાં રાણા સાંગા ને ચાર દીકરા હતા ભોજ વિક્રમ રતન અને ઉદેશી બીજા નંબરના કારણ કે સાંગાના પપ્પા પણ ઉદેશી પણ એક નંબર આપવો પડે અહીંયા બે નંબર આપવા પડે આજે ભોજ ખરા ને ભોજના પત્ની એટલે મીરાબાઈ અને ઉદેશીનો દીકરો એટલે રાણા પ્રતાપ ધીઝેન્ડરી પર્સન એટલે રાણા પ્રતાપ તો એક એ કામકાજ છે રાણા સાંગાનો દીકરો વિક્રમ હવે સત્તામાં છે બહુ જ મોટો છે પણ એ તો અવસાન પામે મીરાબાઈ ભક્તિમાં છે અને મીરાબાઈ ની વાતોમાં પેલો જે રાણો આવે ને રાણાજીએ ઝેરના કટોરા મોકલ્યા ને એ ઝેરના કટોરાનો સપ્લાયર કોણ છે ભાઈ આ વિક્રમ બધા પાર્સલ કરી કરીને મોકલે છે ઝેરના પણ મીરાબાઈના સુધી પહોંચતા પહોંચતા તો અમૃત થઈ જાય છે એટલે આ ટાઈપનો કંઈક સિનારીઓ છે રાણો વિક્રમ સત્તામાં છે ચિત્તોડમાં કોણ છે ભાઈ અત્યારે રાણા વિક્રમ પણ એને વહીવટમાં એટલી બધી ફાવટ હતી નહીં વહીવટમાં એટલી બધી ફાવટ નહોતી એટલે રાણા સાંગાના ધર્મપત્ની રાણી કર્ણાવતી કે રાણી કર્માવતી જે બોલવું હોય ચાલે એ પોતે વહીવટ સંભાળી રહ્યા છે રાણા સાંગાના ધર્મપત્ની વહીવટ સંભાળે છે હવે બહાદુર શાહને એમ છે કે જો મુઘલોને જીતવા હોય તો રાજપૂતોનો સપોર્ટ લેવો જરૂરી છે એટલે વિક્રમ અને બહાદુર શાહ ખાસ ભયબંધ થઈ ગયેલા વિક્રમને પણ એવું છે કે મુગલો આપણા દુશ્મન જ છે મારા પપ્પાને બાબર બે લડેલા એટલે આપણે મુઘલોની સામે ટકવું હોય તો ગુજરાતના સુલતાનની આપણે મદદ જરૂરી છે એટલે વિક્રમ અને બહાદુર શાહનું એક ગઠબંધન થઈ ગયું ઓપોઝિશનમાં કોણ છે હુમાયુ છે આખો દિવસ કરંટ અફેર્સમાં અને ન્યૂઝમાં એક જ કામ હુમાયુ વર્સિસ બહાદુર શાહ અમદાવાદ દિલ્હીમાં જશે કે દિલ્હીવાળા હવે શું થશે શું હુમાયું બહાદુર શાહ ઉપર આક્રમણ કરશે આવી આવી જ વાતો ચાલે ત્યાં તો બહાદુર શાહે ઘટસ્ફોટ કર્યો બહાદુર શાહે ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું સરપ્રાઈઝ આક્રમણ પોતાના જ મિત્ર ઉપર આક્રમણ કર્યું મિત્ર હલવાઈ ગયો વિક્રમ કે મારા બેટા આને તો આપણે ભાઈબંધ માં બેઠા હતા અને જ બહાદુર શાહ આપણા ઉપર આક્રમણ કરશે તો શું કરશું એ સમયે રાણી કરણાવતી એટલે કે સાંગાના ધર્મપત્ની રાણી કર્ણાવતીએ એ સમજી ગયા કે જો મિત્ર આપણો દુશ્મન થયો હોય ને તો દુશ્મનને મિત્ર બનાવી દેવો જોઈએ અને દુશ્મનને મિત્ર નહીં આમને તો ભય જ બનાવી દીધો રાણી કર્ણાવતીએ રાખડી મોકલી હુમાયુને અને એમને કીધું કે હું તમને ધર્મના ભાઈ માનું છું મારા ઉપર આ સંકટ આવ્યું છે મદદ કરો હુમાયુને તો જોઈતું મળ્યું એને તો આમે પેલાને પાડ દેવો હતો બહાદુર જાને તો લશ્કર લઈને નીકળ્યો હવે હુમાયું મદદ કરવા માટે બહાદુર શાહ ઉલમાંથી ચૂલમાં પડ્યું કે રાણીએ બહુ મોટો સ્ટન્ટર રમી લીધો મને તો ખબર જ નથી કે રાખડીવાળું ફંક્શન ગોઠવાઈ જશે આમ કરીને વાત થઈ પણ હવે તો લડવું તો પડે પણ આમ એવું કહેવાય છે કે બહાદુર શાહ એ સમયે હુમાયુને એક પત્ર લખીને મોકલેલો કે જ્યારે એક મુસ્લિમ શાસક અન્ય હિન્દુ શાસક ઉપર આક્રમણ કરતો હોય ત્યારે મુસ્લિમ શાસકે અવરોધ ઉભો કરવો જોઈએ નહીં નહીં તો ઈસ્લામનું ઉલ્લંઘન છે હુમાયું ઠેઠ ચિત્તોડને મદદ કરવા આવેલો મધ્યપ્રદેશના સારંગપુરમાં જઈને પલાટી બેસી ગયો કે વાતમાં ધમ છે ને ભાઈ કોઈ પણ સંજોગોમાં ધર્મનું ઉલ્લંઘન થાય નહીં ને આવું કર્યું તો બહાદુર શાહે ચિત્તોડ જીતી લીધું અને રાણી કર્ણાવતી કે કર્માવતીએ જોહર કરવું પડ્યું એવું કહેવાય છે ઓકે કામકાજ છે આવું છે ભાઈ આ ટાઈપનું કામકાજ છે અને પછી યુદ્ધ થયું એટલે કહ્યું મંદસોરનું યુદ્ધ આ તો કેસ પૂરો થયો પણ બહાદુર શાહને ખબર છે કે ભાઈ ચલો આ તો જીતી ગયા પણ અજગર બનીને ઊભો છે કોણ હુમાયું એ મધ્યપ્રદેશના સારંગપુરમાં જ ઊભો છે અને આ ભાઈ રાજસ્થાનથી બધું લશ્કર લઈને આવતા હતા અને ઘેરો ગાલ્યો ભાઈ આ બહાદુર શાહનો અને ઘણા દિવસો પછી ચાલીસ પિસ્તાલીસ પચાસ દિવસોના ઘેરા પછી યુદ્ધ થયેલું અને યુદ્ધમાં આપણા ભાઈ બહાદુર શાહ હારી ગયા ઇન શોર્ટ મંદેશોરનું યુદ્ધ ક્યાં થયું છે મધ્યપ્રદેશમાં થયું છે અને આમાં હુમાયું જીત્યો છે બહાદુર શાહ હાર્યો છે ઘણી તૈયારી કરી પણ છેલ્લે બહાદુર શાહ હારી ગયો છે બહાદુર શાહ પછી ત્યાંથી ભાગી ગયો એટલે બહાદુર શાહ ભાગ્યો અને દોડીન સીધો ગુજરાત ભેગો આગળ આગળ બહાદુર શાહ પાછળ પાછળ હુમાવ્યું હુમાયુ પાછળ પાછળ આવ્યો ભાઈ અને એ રીતે જોવા જઈએ તો હુમાયું હવે ગુજરાતમાં આવ્યો છે એટલે હવે સાવધાન ધ્યાન રાખજો ગુજરાતમાં આવી ગયો છે હુમાયુ એટલે ગૌણ સેવાનો પ્રશ્ન શું આવે છે કે ગુજરાતમાં આવનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ છે હુમાયુ તો ગુજરાતમાં આવનાર ગોણ સેવાવાળા તમને થોડું ઝૂમ કરી કરીને બતાવશે કે ગુજરાતમાં સૌ પ્રથમ પગ મૂકનાર મુગલ બામ પગ મુકાવડાવે જેને નીલ આમસ્ટ્રોંગે ચંદ્ર ઉપર મૂક્યો હતો ને એમ માહોલ ઊભો કરે તો પગ મૂકીને જ આવે ને ભાઈ શ્રી શાસન કરતો કરતો થોડો આવે તો આ ગુજરાતમાં આવનાર પહેલો મુગલ શાસક છે હુમાયુ અને હુમાયુએ ગુજરાતમાં સૌથી પહેલાં ચાંપાનેર જીતી લીધું ચાંદીના અને તાંબાના સિક્કા પડાયા ચાંપાનેરમાં અને આવ આ રીતનું કામકાજ ભાઈ હુમાયુનું છે ચાંપાનેરમાં સૌ એને જીત મેળવી લીધી છે ઓકે કામકાજ હુમાયુ ગુજરાતમાં આવનાર પહેલો મુગલ બાદશાહ હુમાયુ છે હવે એને સમાચાર આવ્યા છે કે દિલ્હી બાજુ આક્રમણ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે શેર શાહ સુરી આવી શકે છે એટલે એને એમ કે ભાઈ હવે આપણે તો જીતી ગયા પેલો બહાદુર શાહ પછી પોર્ટુગીઝોની મદદથી દીવમાં સંતઈ ગયો હતો અને પછી એનું અવસાન થશે પણ એ પછીનો કેસ છે આપણે અત્યારે મુઘલકાર ભણીએ છીએ એટલે મુઘલોની વાતો કરીએ સુલતાન બહાદુર શાહની વાત કરવી નથી જ્યારે હુમાયુઓ ચાંપાનેરમાં આવેલો ત્યારે હુમાયુની મુલાકાત ચાંપાનેરમાં ગુજરાતના મહાન શાસ્ત્રીય સંગીતકાર બૈજુ બાવરા જોડે થયેલી અને બૈજુ અને હુમાયુના સંવાદોમાં બીજું એવું કીધું હુમાયુને કે જો તમે ગુજરાતની કટલે આમ બંધ કરી દેતા હોય તો હું તમારા દરબારમાં બિરાજમાન થવા તૈયાર છું હુમાયુએ ઓફર કરી કે તું ભાઈ મારા દરબારમાં આવી જાય એમ તો પહેલાં એ શરત મૂકી અને શરતે હુમાયુએ ગુજરાતની કટલે આમ બંધ કરી દીધી કટલે આમ એટલે મારી નાખવાની વાત લે ભાઈ તો આ રીતનું કામકાજ છે બૈજુ બાવડા એન્ડ કંપની બૈજુ બાવડા કોનો દરબારી બની ગયો તો દિલ્હીમાં હુમાયુના દરબારમાં જતો રહ્યો છે અત્યારે એ આ ભાઈ બહાદુર શાહનો દરબારી હતો બૈજુ બાવડા એ ગુજરાતનો મહાન શાસ્ત્રીય સંગીતકાર છે જબરજસ્ત એનું કામકાજ છે ઓકે ચલો હવે આથી ત્યાંથી આગળ હુમાયુએ ગુજરાતનો વહીવટ પછી પાંચ ભાગમાં વિભાજીત કર્યો એક પાટણ બાજુનો એરિયા એક અમદાવાદનો એરિયા એક ચાંપાનો એરિયા એક ખંભાત વડોદરાનો એરિયા એક ભરૂચ નવસારી અને સુરતનું ગ્રુપ બહાર પાડ્યું અને બધાનો મુખી વાઇશ્રય બનાવ્યો પોતાના ભાઈ મિર્ઝા અસ્કરીને એટલે હુમાયુએ ગુજરાતનો વહીવટ હુમાયુએ ગુજરાતનો વહીવટ પાંચ ભાગમાં વિભાજીત કર્યો આ બધું કર્યું ખરું પણ થયું નહીં બધું ઓન પેપર જ રહ્યું એક ભાગ એટલે પાટણ બનાવ્યો એક અમદાવાદની આજુબાજુનો ભાગ બનાવ્યો એક ચાંપાનેરની આજુબાજુનો ભાગ બનાવ્યો એક ખંભાત અને વડોદરા અત્યારે જે છે ત્યાં ભાગ બનાવ્યો એક ભરૂચ નવસારી અને સુરતની આજુબાજુનો ભાગ બનાવ્યો આ બધું કામકાજ કર્યું અને બધું આખા ગુજરાતમાં કે અમદાવાદ કે જે સુબો અને સુબો તો ના કહી શકીએ આપણે ગુજરાતનો વહીવટદાર તરીકે નિમ્યો સમગ્ર ગુજરાતનો વહીવટદાર બનાવ્યો પોતાના ભાઈ મિર્ઝા અસ્કરીને ઓકે એટલે આ રીતનું કામકાજ છે ભાઈ હુમાયુનું ગુજરાતનો વહીવટ પાંચ ભાગમાં વિભાજીત કર્યો અને એમાં સમગ્ર ગુજરાતનો વહીવટ મિર્ઝા અસ્કરીને આપી દીધો મિર્ઝા અસ્કરીએ પછી હુમાયુ જોડે મશ્કરી કરી લશ્કરીને અમદાવાદનો પૈસો દેખાયો એટલે એને એમ કે અમદાવાદના પૈસે લશ્કર તૈયાર કરી દઈએ અને લશ્કર તૈયાર કરીને પછી હું મારા ભાઈને જ ધંધે લગાડ દઉં મુઘલોનું તંત્ર હું જીતી લઉં દિલ્હી મારું થઈ જાય એમ કરીને એને અહીંયા અમદાવાદમાં તોડફોડને લૂંટફાટ કરી લે અમદાવાદની પ્રજા છે ને એ કંટાળી ગઈ અને બહાદુર શાહનો વહીવટ જોરદાર હતો તો અમદાવાદની પ્રજા નવસારી ખંભાત એ બધો જે પટ્ટો હતો આમ એ લોકોએ બહાદુર શાહને ફરી સત્તામાં લાવવા માટે આંદોલનો કર્યા તોફાનો કર્યા રાજાશાહીમાં આવું થાય નહીં નોર્મલી કોઈ રાજાને સત્તામાં લાવવા માટે પ્રજા આંદોલન કરે પણ અહીંયા થયું ભાઈ અહીંયા થયું છે કે હુમાયુનો સમય કહેવાય અને બહાદુર શાહને સત્તામાં લાવવા અને મુઘલોને ગુજરાતમાંથી પ્રજાએ મુક્તિ આંદોલન કર્યું તો આ રીતનું કામકાજ છે ભાઈ કયા મુઘલ બાદશાહના ગુજરાતના સમયગાળા દરમિયાન મુક્તિ આંદોલન થયેલું તો હું હું માયું સત્તામાં આવ્યો છે ને અને ભાઈ પાછા જાઓ પાછા રહો મિર્ઝા અસ્કરી સુબો ચાલે એમ પણ આ તો શું છે પ્રથમ મુઘલ સુબો કોણ આવું આવે ને તો તમે મિર્ઝા લખી ના નાખો ને એટલા માટે હું કહું છું એવું કામકાજ છે રેડી ચલો એટલે તમે સુબો લખાઈ જશે એમાં આપણે મિર્ઝા હજીજ કોકા એ કોકા કોલા ને લખવાનો છે પહેલો સુબો એટલે આ ન થઈ જાય કારણ કે સુબો પ્રાંત ડિક્લેર થાય પછી સુબો બને ને એવું બધું સિસ્ટમ વહીવટના ભાગરૂપે ચાલે એ આપણે ક્યાંક સમજવું પડે એટલે હું તમને જરા કહી રહ્યો છું ઓકે કામકાજ ગુજરાતનો કયો સુલતાન હુમાયુનો કટ્ટર દુશ્મન હતો તો બહાદુર શાહ એ આ રીતનું કામકાજ છે રેડી છે ને ભાઈ મિત્રો ઓકે ડન હવે આ ગુજરાતનો કેસ ભણ્યા તમે મંદસોરનું યુદ્ધ હુમ આયુ ગુજરાતમાં આવ્યો ચાંપાનેર ગયો સિક્કા પડાયા પોતાના ભાઈને સમગ્ર વહીવટ સોંપી દીધો વગેરે વગેરે ફંડા આ બધું પૂછી લે તમને ગોણ સેવા એટલે મા ગોણ સેવાની કૃપા થાય તો આમાંથી ગમે તે પ્રશ્ન તમારી સામે આવશે હવે આમાં આગળ જઈએ હુમાયુમાં સામાન્ય આગળ હું ભાઈ આ જરા ધ્યાન ઉપર લઈ લેજો હવે હુમાયુનો જે ખતરો હતો એ હુમાયુને એક જ ખતરો હતો કે ગુજરાતને બધું તો ધમાલ કરી પણ શેરશાહ સુરી બંગારા બાજુ ધમાલે ચડેલો શેરશાહ મૂળ બાબરનો પહેલાં સૈનિક હતો પણ એને એમ જ છે કે હું સાહેબ મુઘલોને ગમે તે રીતે ધંધે લગાડી શકું એમ છું એટલે આપણે જીતી લેવું છે ને અહીંયા યુદ્ધ થયું હવે ચૌસાનું યુદ્ધ તો કોની કોની વચ્ચે આ યુદ્ધ થયું છે શેરશાહ સુરી સુરવંશનો વ્યક્તિ છે અને એ પણ અફઘાની સૈનિક છે અફઘાની ભાષા બોલે એટલે અફઘાની સૈનિક તુર્કી ભાષા એટલે તુર્કી સૈનિક નોર્મલી આવું આપણે ધ્યાન ઉપર રાખવાનું એટલે અહીંયા છે ને આ તુર્કી કહેવાય ને અફઘાની કહેવાય અફઘાની અને તુર્ક લોકોને હંમેશા લોચા ચાલે અને આમ પાક્કા પાયે દુશ્મનાવટ હોય તો અહીંયા પણ દુશ્મનાવટ જામી જ ગઈ છે અને આમાં શેરશાહ સુરી જીતી ગયો છે અને હુમાયું હાર્યો છે હુમાયુ હાર્યો નહીં ભાગ્યા હતા બધા માંડ માંડ હુમાયું છે બધા મોટા ભાગના લોકો ગંગામાં કૂદ્યા ને તરે ખરા હુમાયુને ખાડીમાં નીકળતો હુમાયું અને આ યુદ્ધ પછી હુમાયુએ બંગારા ગુમાવ્યું ચૌસાના યુદ્ધ પછી હુમાયુએ બંગારા ગુમાવી દીધું છે બંગારાના મેદાનો બંગારામાં થયેલું ચૌસાના મેદાનોમાં થયેલું આ યુદ્ધ છે ચૌસાનું યુદ્ધ પંદરસો ને ઓગણચાલી માં પરાજય મુઘલો ભારતમાં પહેલી વાર કોઈ યુદ્ધ હોય તો એ આ રીતનું હજુ નથી જતો હજુ તો ખાલી દિલ્હી તો પાછો આવશે એટલે મેં અહીંયા લખ્યું કે હજુ ખાલી બંગારા ગુમાવ્યું છે આવું થયું એટલે હુમાયુ દિલ્હી પાછો આવી ગયો પણ શેરશાહ એ દિલ્હી પાછો આવ્યો એટલે એ પણ દિલ્હી તરફ નીકળ્યું હુમાયુને સમાચાર મળ્યા કે શેરશાહ સુરી દિલ્હી આવવાનો છે એટલે એમ કે દિલ્હી પહોંચે એ પહેલાં જ આપણે એને પકડીને યુદ્ધ કરી લઈએ તો આપણું કામ થઈ જાય અને એમ કરીને કનોજમાં યુદ્ધ થયું અગેન એના એ જ કેન્ડિડેટ છે હુમાયુ વર્સિસ શેરશાહ અને આમાં અગેન હુમાયુ હાર્યું અગેન શેરશાહ જીત્યું પણ આ યુદ્ધ પછી શું થયું તો હુમાયુએ દિલ્હીની સત્તા ગુમાવી બંને વાર હાર્યો હાર્યો છે પણ કન્ક્લુઝન રિઝલ્ટ શું છે જરા ધ્યાન ઉપર રાખો રિઝલ્ટ શું આવ્યું એ ધ્યાન ઉપર રાખો તો પહેલાં યુદ્ધ પછી બંગારા ગુમાવ્યું હજુ સત્તા બધી નથી ગુમાવી પણ આ યુદ્ધ પછી તો દિલ્હીની સત્તા ગુમાવી અને દિલ્હી છોડીને ભાગી ગયો છે દિલ્હી છોડીને ભાગી ગયો પોતાના પરિવારને બચે નીકળી ગયો છે અને અહીંયાથી હવે હુમાયુનો પંદર વર્ષનો રખડપટ્ટીનો સમયગાળો આવે છે હુમાયુ પંદર વર્ષ તો હુમાયુ દિલ્હીની સત્તાથી પંદર વર્ષ સુધી રખડપટ્ટીનો સમય છે ભાઈ હવે ઓકે છે હુમાયુ કયો મુઘલ બાદશાહ દિલ્હીની સત્તાથી પંદર વર્ષ દૂર રહ્યો હતો હવે આ રખડપટ્ટીના સમયગાળામાં કંઈ રખડે એટલે બિલકુલ આમ થર્ડ ક્વોલિટીની વાત નથી ભાઈ હુમાયું છે મુગલ બાદશાહ રહી ચૂકેલો છે એટલે એને ઘણા બધા વેલકમ કરવા તૈયાર છે એના ગુરુના ત્યાં ગયો છે એ એમના ગુરુએ પોતાની દીકરીના લગ્ન પણ હુમાયુ જોડે કરાયેલા એટલે એમની ગુરુની દીકરી એટલે હમીદા બેગમ અને હમીદાને હુમાયુનો દીકરો એટલે જ અકબર અકબરનો જન્મ આ જ પંદર વર્ષના સમયગાળા દરમિયાન અમરકોટ નામના કિલ્લામાં એક હિન્દુ રાજાના કિલ્લામાં થયો છે એવું આપણે પછી અકબરને ભણશું ત્યારે એની બેઝિક માહિતીમાં લખી દઈશ અને હુમાયુ આ પંદર વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગે આ પંદર વર્ષના સમયગાળા દરમિયાન મોટા ભાગે ઈરાનમાં રહ્યો છે હુમાયુને ત્રણ ભય છે હુમાયુને અન્ય ત્રણ ભાઈ છે ટોટલ ચાર હતા છોકરા બાબરના અને હુમાયુ પહેલો એવો રાજા છે સારા રાજાઓમાંથી પોતાનો પોતાના ભાઈઓમાં સરખા ભાગે વેચ્યો કે તું આ જગ્યા તું રાખ આ જગ્યા તું રાખ આ જગ્યા તું રાખ એમ એટલે એને મોટી ભૂલ કરેલી પોતાનો જ વહીવટ ભાઈઓને સગા સરખા ભાગે વેચો અને એ જ ભાઈઓ એ મિર્ઝા અસ્કરી ગણો કે પેલો હિંદાલ ગણો કે જિંદાલ ગણો જે આવે કામરાન નામનો એક ભાઈ છે આ બધાએ હુમાયુને ગદ્દારી કરી સંકટ સમયે હુમાયુને મદદ ના કરી અહીંયા જ્યારે અકબરનો જન્મ થયો તો હુમાયુને હવે આવ્યું કે હવે રખડાય નહીં ટેણિયાની જવાબદારી માથા ઉપર આવી છે એટલે એને એમ કે કાબુલમાં પોતાનો ભાઈ છે તો ત્યાં જતો રહું તો એના ભાઈએ તો ગસીન ના પાડી દીધી નહીં આવવાનું મોટા ભાઈ અહીંયા તમારી પાછળ પાછળ શેરશા સુરી આવ્યો તો અમે તો કાબુલવાળા તો ધંધે લાગી જઈએ ને એમ કરીને સાહેબ હુમાયુને પછી તો ઘણી માથાકૂટ થઈ હુમાયુને કાઢ્યો કે તમે ના રહેતા આ તમારા છોકરાને બધા નાખો તો આ રીતનું કામકાજ છે હું લાઈફમાં બહુ સંઘર્ષ આવ્યો છે અને ઈરાનમાં એના ઈરાનનો રાજા છે શાહ તાહમ મસ્પય પનાહ આપી ઈરાનના શાહ તા મસ્પય શાહ એટલે રાજા તો આ રીતનું કામકાજ છે પછી ઈરાનના શાહ તામ અસ્પેક્ષ સમજાયું કે તું ભાઈ તારા દિલ્હીના દુશ્મનોને જીતવાનું પહેલાં આયોજન છોડ દે તારા ભાઈઓને તું ધંધે લગાડ એ જે ડખાવારા છે ને એમના લીધે તું ધંધે લાગ્યો છે એટલે હુમાવ્યો પછી કાબુલ જીતી લીધું કંધાર જીતી લીધું અને એમ કરીને પછી દિલ્હી જીતવાનો એને એને શું છે કે આ કનોજના યુદ્ધમાં એનો ખાસ મિત્ર જેવો વ્યક્તિ બહેરમ ખાન હુમાયુથી છૂટો પડી ગયો હતો પછી બધા ભેગા થયા ગ્રુપ બન્યું ફરી પાછી યુનિટી બનાવી અને ધીમે 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 બેકઅપ એ લોકોએ લીધું છે અને આ રીતે હુમાયુ પણ પછી સત્તામાં આવશે ઓકે કામકાજ તો હુમાયુએ આ રખડ પટ્ટીમાં હવે શું કર્યું કાબુલ અને કંધહાર જીતી લીધું પછી પંદરસો ને પંચાવનમાં માં એક લડાઈ થાય છે સિરહીંદનું યુદ્ધ અત્યારે જે પાકિસ્તાન ભારતનું પંજાબ છે ત્યાં આવેલું હતું સિરહીંદનું મેદાન હુમાયુ વર્સસ सिकंदर સુરી શેરશા સુરીની પેઢીમાં આવે છે આ सिकंदर સુરી અને આ યુદ્ધમાં હુમાયુ જીત્યો અને આ જીત્યા પછી હુમાયુએ દિલ્હી પુનઃ હમેરવી લીધું તો આ રીતે હુમાયુ ફરી પાછા પિક્ચરમાં આવી જશે ઓકે કામકાજ છે તો હુમાયુ એ કયા યુદ્ધથી દિલ્હી ગુમાવ્યું તું તો કનોજના યુદ્ધથી જેને બિલ ગ્રામનું યુદ્ધ પણ કહેવાય છે એ યુદ્ધથી એને દિલ્હી ગુમાવ્યું તું અને શિરહિન્દની લડાઈથી ફરી પાછું મેર્યું છે અને આ યુદ્ધમાં હુમાયુનો સેનાપતિ કોણ હતો તો મિસ્ટર બહેરામ ખાન મુઘલો માટે જેવો વ્યક્તિ છે ભાઈ ઓગણીસો પંચાવન ના લે નહીં તો આઝાદી પછી બધું ગોઠવાઈ જશે પંદરસો ને પંચાવન ની વાત ચાલે છે શ્રીહિંદ ની લડાઈ હુમાયુએ દિલ્હી પુનઃ પ્રાપ્ત કરી લીધું છે અને અહીંયા પાછા આવ્યા પછી આમ તો હવે હુમાયુ માટે બધી સારી સારી વાતો શરૂ થાય પણ કુદરતને એનું સુખ જોવાયું નહીં અને હુમાયુ મરી જશે પણ એની વાત કરી લઈએ હુમાયુએ દિલ્હીમાં હવે બીજી વાતો ભાઈ યુદ્ધપુરા હુમાયુની બીજી વાતો યમુના નદી કિનારે હુમાયુએ કિલ્લો બનાવ્યો જેનું નામ છે દીન પનાહ નામનો કિલ્લો હુમાયુએ દિલ્હીમાં દિન પનાહ નામનો કિલ્લો બનાવ્યો છે એ કિલ્લાની અંદર બાબર બગીચાનો અને તરવાનો શોખીન હતું બાબર બગીચાનો અને તરવાનો શોખીન તરવું એટલે સ્વિમિંગ ગોટા તરવાની વાત નથી ભાઈ સ્વિમિંગનો શોખીન છે અને આ ભાઈ ક્યાં શોખીન છે પુસ્તકાલય ગયું મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી કેસ સીડી પરથી ગબડી પડવાથી સીડી પરથી ગબડી પડવાથી કયા મુગલ બાદશાહ અથવા તો દિલ્હીનો કયો શાસક અવસાન પામ્યો હુમાયું એટલે એનો મતલબ એવો છે કે પુસ્તકો વાંચવાનો શોખ એ જાન છે બરાબર ને તમે વાંચો છો તમારો શોખ નથી તમારી મજબૂરી છે એટલે આ રીતે હુમાયુનું અવસાન થયું છે અને હુમાયુમાં હવે એકાદું સ્લાઇડ એડ કરીને આપણે ગાયન પૂરું કરી દઈએ પત્ની હાઝી બેગમ અથવા તો બેગા બેગમે દિલ્હીમાં હુમાયુને દફન જે વિધિ જે જગ્યાએ થઈ હતી ત્યાં પછી મકબરો બનાવ્યો જેનું નામ છે હુમાયુનો મકબરો જેનું નામ શું છે હુમાયુનો મકબરો છે તો આ રીતે હુમાયુને દિલ્હીમાં દફન થયો છે બાબરને કાબુલમાં દફન કરવામાં આવ્યો છે આ ભાઈને દિલ્હીમાં દફન કરવામાં હુમાયુના મકબરાને વર્લ્ડ હેરિટ હેરિટેજ સાઇટનો દરજ્જો છે ભાઈ હુમાયુના મકબરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો મળેલો છે ઓકે સેકન્ડ ને થર્ડ ને ફોર્થ ને ઘણા બધા પાર્ટ આવી જશે સીડી પર એ કોઈએ સરી કરીએ છે વાત સાચી છે ભાઈ આ તો કઈ નક્કી નહીં રાજાઓમાં નોર્મલ વાત છે ધક્કા માર દેવાનું એવું બધું તો આ એક આ કામકાજ થઈ ગયું હવે હુમાયુ પર આધારિત પુસ્તક એટલે હુમાયુ નામા નામનું પુસ્તક જે એની બહેન હુમાયુની બહેન હતી ગુલબદન બેગમ તો હુમાયુની બહેન ગુલમદન બેગમે આ હુમાયુ પર આધારિત પુસ્તક લખ્યું આ આત્મકથાનોથી જીવન ચરિત્ર છે અને હુમાયુની બેને લખ્યું છે તો આ રીતે હુમાયુ પર આધારિત પુસ્તક પણ લખાયું છે હુમાયુનો મકબરો છે હુમાયુ જ્યારે મરી ગયો ત્યારે હુમાયુના મૃત્યુ ઉપર સત્તર દિવસ સુધી રહસ્ય રાખવામાં આવેલું નોર્મલી કોઈને કહેવામાં નહોતું આવ્યું કે બાદશાહનું અવસાન થઈ ગયું છે એનું કારણ અકબરને સિક્યુરિટી આપવાની અકબરને બોલાઈને અને એનો રાજ્યાભિષેક કરી દેવાનો વગેરે વગેરે વાતો હતી પણ કંઈ એવું ધારા મુજબનું થયું નહીં અને ડુપ્લિકેટ હુમાયુ પણ બનાવવામાં આવ્યું હતું પ્રજાની સામે મોકલવા માટે જરૂખામાં બેસાડવાનો જરૂખા દર્શનને વગેરે વગેરે આવી બધી વાતો છે તો હુમાયુ સત્તર દિવસ સુધી એના મૃત્યુ પર રહસ્ય રાખ્યું હતું હુમાયુને ન્યાય પણ બહુ પસંદ હતો અને હુમાયુએ ન્યાય માટે એક આખું નગારું મૂક્યું હતું જેને ન્યાયનું નગારું કહેવાતું દિલ્હીમાં ન્યાયનું નગારું જેને પણ ન્યાય જોઈતો હોય જોર જોરથી નગારું ખખડાવવાનું પછી હુમાયુ આવે ન્યાય આપવા માટે તો આવું બધું એક થોડું શું છે મોમેન્ટમ જેવું કહેવાય તો ન્યાયનું નગારું ન્યાયની સાંકર આવું બધું આવશે ભાઈ તો આવું કોણ કરતું તો હુમાયુનું ન્યાયનું નગારું છે ન્યાયની સાંકર હું તમને જહાંગીરમાં ચલાવીશ તો આ રીતનું કામકાજ છે ભાઈ બીજું કે હુમાયુ જ્યારે ઈરાન બાજુ હતો આ રખડપટ્ટીમાં ત્યારે એને ઈરાની ચિત્રકલા પ્રત્યે થોડો રસ જાગેલો એટલે એ જ્યારે દિલ્હી આવેલો ઈરાની ચિત્રકારોને પણ દિલ્હી લઈને આવેલો છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઈરાની ચિત્રકારો કોના સમયમાં દિલ્હી આવ્યા તો ઈરાની ચિત્રકારો હુમાયુના સમયમાં દિલ્હી આવ્યા હતા ઈરાની ચિત્રકારો હુમાયુના સમયમાં દિલ્હી આવ્યા હતા અને અહીંયાથી હવે ચિત્રકલાની મુઘલ શૈલી ધીમે 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 શરૂ થશે ધીમે 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 હવે મુઘલ શૈલી શરૂ થશે એ જે ચિત્રકલાની મુઘલ શૈલી છે એને આસમાન લેવલ આપ્યું જહાંગીરે તો ભાઈ આવું કામકાજ હતું હુમાયુનું આવું વાતો છે હુમાયુની વાતો હુમાયુ પછી અકબર સત્તામાં આવે છે વચ્ચે પેલા શેર શાહ સુધી બધા આઈ ગયા છે તો બોલો હવે કઈ પ્રશ્ન છે તમને હુમાયુ આજે એમાં યસ ભરતભાઈ જઈએ છીએ હજુ તો ચાલુ જ છે नगारुळ महाराणा प्रताप हल्दी घाटी ना युद्ध दरम्यान सेनापती हाकीम हाकिम खान सूरी सु हल्दी घाटी ना युद्ध समय एक मुस्लिम सेनापती બહાદુર શાહ પછી એ ગુજરાતની સલ્તનતમાં આવે અને પોર્ટુગીઝોએ બહાદુર શાહને પાણીમાં ડૂબાડીને મારી નાખેલું આપણે મુગલો ભણીએ છીએ બહાદુર શાહને તો પછી ગુજરાતમાં પેલા મારી નાખશે ને બહાદુર શાહની પેઢીએ પછી આગળ વધશે બહેરમ ખાન ને પાટણ માં હત્યા થઈ ગઈ પણ સમયમાં આવશે ઓકે છે ભાઈ હવે કઈ ડાઉટ એનીથિંગ એલ્સ તલાટીમાં તો સિમ્પલ પ્રશ્ન આવે ભાઈ પાણીપતનું પેલું યુદ્ધ કોની કોની વચ્ચે થયેલું ગુજરાતમાં કયો મુઘલ શાસક સૌ આવેલું ખાનવાનું યુદ્ધ કોની કોણી વચ્ચે થયેલું હુમાવીને ક્યાં દફન કરવામાં આવેલો છે કયો શાસક દિલ્હીનો કયો શાસક સીડી પરથી પડવાથી અવસાન પામેલો આવા આવા પ્રશ્ન તલાટી કોન્સ્ટેબલમાં આવી એમથી ભારે પૂછે તો આપણે કંઈ ખોટું ના લગાડવાનું પણ આપણી આશા મુજબ અને બધા લસાગુસાને સેટ કરતા ભાઈ આજે અહીંયા સુધી છે હવે આજે અહીંયા સુધી છે અલે ભાઈ આપણે લેકચર કર્યું એ જોવો તો ખરા તમારે ક્યાંય જોવાનું નહીં રે તમારે ક્યાંય માથાકૂટ જ નહીં થાય જલસા કરવાના મંદસોરનું યુદ્ધ પંદરસો ને પાંત્રીસમાં માં થયું હતું ભાઈ મંદસોરની લડાઈ પંદરસો ને માં થઈ હતી હુમાયું દિલ્હીની ગાદીમાં પંદરસો ત્રીસ માં હુમાયું નામાં હુમાયુની બેને લખ્યું હતું ભાઈ ગુલબદન બેગમ હા આ લેક્ચર ની પીડીએફ મળી જશે ચલો ઓકે છે ભાઈ પૂરું કરીએ તો પછી ફરી કહું છું લે ભાઈ હુમાવી નામાં હુમાવીની બેને લખ્યું છે ગુલબદન બેગમ હવે આપણું નેક્સ્ટ વીકમાં મારું લેક્ચર નેક્સ્ટ વીકમાં આવશે બાકી રોજ યુટ્યુબમાં તો લેક્ચર હોય જ છે ભાઈ અને હવે આપણે જે કરવાના છીએ આગામી સમયનું પ્લાનિંગ કંઈક આ ટાઈપનું છે ત્રિવેણી સંગમ થશે હવે આખો ટોપિક પૂરો કરશું આપણે તમે જોડાયેલા રહેજો ને અલે ભાઈ મારું નામ છે અંકિત પટેલ ચલો તો પૂરું કરવું છે હવે મિત્રો